ઘોર બેદરકારી સામે આવી છે। મહેસાણા ગામના ગોજરિયા ગામમાં ડોક્ટરની બેદરકારીથી માતા તથા બાળકનું અવસાન। ગોજરિયાની ગોકુળ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમના ડોક્ટર અક્ષય મોદીની ઘોર બેદરકારી। મહેસાણા ગામના ગોજરિયા ગામમાં આવેલી ગોકુળ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમના ડોક્ટર અક્ષય મોદીની ઘોર બેદરકારી સામે આવી છે। થોડા દિવસ પહેલા આશાબેન મકવાણા નામની ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા ઉપરતા ગોકુળ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી। ડોક્ટરે કહ્યું કે નોર્મલ ડિલિવરી કરી આપીશ, પણ નોર્મલ ડિલિવરી થતા બાળકને જન્મ આપતા બાળક ફક્ત 15 મિનિટમાં મૃત્યુ પામ્યું હતું અને ગર્ભવતી મહિલાની હાલત ગંભીર થઈ જતા તથા રક્તસ્રાવ બંધ નહીં થતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહેલ, પણ ગાંધીનગર પહોંચતાની સાથે મહિલાનું મૃત્યુ થયું હતું। આ સરકારી ડોક્ટરનું કહેવું છે કે ગોજરિયાના ડોક્ટર અક્ષય મોદીએ 24-25 ટકા લેવાથી તથા બ્લડ બંધ ના થવાથી મહિલાનું મૃત્યુ થયું હતું, પણ મૃત્યુ થતા સગા વહાલાના કહેવા છતાં પણ મહિલાનું પોસ્ટમોર્ટમ સરકારી ડોક્ટરે ના પાડી દીધી હતી। શું આ ગાંધીનગર સિવિલના ડોક્ટર તથા ગોકુલ હોસ્પિટલના ડોક્ટર અક્ષય મોદીની મિલીભગત હોઈ શકે? જો આ કેસમાં ઊંડી તપાસ કરવામાં આવે તો ડોક્ટરની બેદરકારી સામે આવી શકે છે। દર્શક મિત્રો, સ્ટાર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલ આપણે આવ્યા છીએ ગોજારિયા ગામમાં ગોકુળ હોસ્પિટલ પાસે, કે ત્યાં એક એવો બનાવ બન્યો છે કે બાળક મૃત્યુ જન્મ થયો હતો અને ડોક્ટર એવું કહે છે કે બાળક જીવે છે અને વેન્ટિલેટર ઉપર રાખવાનું આવશે અને એના 25 મિનિટ કે 1.5 કલાક પછી બાળકને મૃત્યુ જાહેર કરે છે, એવું એમના પરિવારજનોનું કહેવું છે। તો આવો આપણે એમના વિશે સૌથી પહેલાં તો એમ કહો મને કે જે બેનની એક્સપાયર થયા છે એમનું નામ શું? આશાબેન। આશાબેન, ઓકે। અને તમને ના જ પાડી છે, કશું કરવાનું નહીં, તમે લઈ જ જાઓ। એડમિટ કરા પછી તે ગામ લઈ જાય છે, કોઈ ચિંતા કરે નહીં, ઓપરેશનમાં કોઈ જરૂર નહીં। ઓકે, તો ડૉક્ટર સાહેબે એવું કીધું કે નોર્મલ ડિલિવરી છે અને કોઈ ચિંતાની જરૂરત નથી, તમે ટેન્શન ના લેશો, નોર્મલ ડિલિવરી થશે। પછી શું બનાવ બન્યું? પછી બાળક, ઓકે, તો તમારું કહેવું એમ છે કે જે બાળક જન્મ્યું એ બાળક મરેલું હતું? ઓકે, અને તમને ડોક્ટરે બાળકને કંઈ બતાવ્યું કેવું? તો ડૉક્ટર સાહેબે તમને શું કીધું? 15-20 મિનિટ આપી એ બાળક જન્મ્યું તો તરત વેન્ટિલેટર ઉપર કરી દીધું, તમને બાળક બતાવી દઉં કે બતાવી જ નહીં? ઓકે, તો જેમ કે જોયું કે બેન એવું કહી રહ્યા છે એમના પરિવારજનો કે બાળક જન્મ્યું તો પણ એમને બતાવ્યું નથી કંઈ જ નહીં અને ડાયરેક્ટ વેન્ટિલેટર ઉપર મૂક્યું અને 25 મિનિટ કે 15 મિનિટ પછી એવું કહેવામાં આવ્યું કે બાળક મરેલું છે, તો પછી તમને એવું લાગ્યું કે ડૉક્ટર સાહેબ એવું કહ્યું કે નોર્મલ છે, તમને ક્યાં એવું લાગ્યું નહીં કે એની જાતને ઇજા થઈ છે? ગાંધીનગર નું કીધું તે મૂકો મહેસાણા લઈ જાય, એટલે કે ના બેન અહીં લઈ જાઓ, અહીં કણ સારું દવાખાનું છે, તમને સારવાર સારી મળી જશે, કે મહેસાણા નહીં કશું મળે, બ્લડ નહીં મળે। ના, પહેલેથી કોઈ તકલીફ નથી। હવે એવા અમુક રોગો હોય છે ને કે જે ડિલિવરી વખતે જ પૂછ્યા કરે, હજારોમાં એક કેસ આવો બનતો હોય છે, બરાબર છે, કે જેમાં પેશન્ટના લોહી જામતું ના હોય એવી પ્રક્રિયા હોય, બરાબર છે, ડિલિવરી પછી લોહી જામે જ નહીં, એના કારણે બાળક પણ ના રડ્યું અને બેનને પણ બ્લીડિંગ બંધ ના થયું, એટલે મારે ગાંધીનગર મોકલવું પડ્યું ને, એમાં પેશન્ટ ના બચ્યું। સરથી એમનું કેવું એમ છે કે જેવું બાળક જન્મ્યું ત્યાં તમે આઈ થિંક એમને એવું કીધું, બેનનું કેવું છે કે વેન્ટિલેટર ઉપર રાખવું પડશે અને એના 20 કે 15-20 મિનિટ ને 15-20 મિનિટ પછી તમે અને પછી મેં તરત 10 મિનિટ બેન ને અંદર શું કરવા રાખ્યું, બ્લીડિંગ બંધ થાય છે કે નહીં જોવા માટે બેન ને ખાટલા ઉપર બી ના મોકલ્યા, અહીંયા અંદર રાખ્યા કે બ્લીડિંગ બંધ થાય છે કે નહીં, બરાબર, પછી મને એવું લાગ્યું બ્લીડિંગ બંધ નથી, અંદર ઓપરેશનમાં લઈ લીધા ફટાફટ,
સવા બાર વાગે ડિલિવરી થઈ છે, તમને એકમાં દસ કમા દીધી, આથી તમને અહીંયા શિફ્ટ કરી દીધા. એટલી 35-40 મિનિટ તો થાય કે નહીં બેન? ડોક્ટર ઓપરેશન કરે એનો ફાયદો કોઈ એમાં થયો નહીં. શેનું ઓપરેશન તમે કાઢી શું કાઢી તમે ઓપરેશન શેનું ઓપરેશન કરે તમે ના કાઢ હાર કીધું. અંદર લઈને ખાલી જોયું કે દર્દીના બ્લીડિંગ બંધ થાય છે કે નથી થતું, એટલું જોયું છે. અંદર પર કર્યું નથી અમે. પહેલાં ડિલિવરી થઈ વખત કહી દીધું કે આવું એવું કહેવું છે. હા, જે વખતે એડમિટ બેનને કર્યા બરોબર છે, 8 વાગે કેટલા વાગે એડમિટ કર્યા? 9 વાગે. 9 વાગે એડમિટ કર્યા બરોબર. 9 વાગે તમે એમને એડમિટ કર્યા છે બરોબર. તમે એડમિટ કર્યા તે દિવસ ચારે એવું જ કીધું છે કે ડિલિવરી નોર્મલ જ થશે બરોબર છે. બેનની નોર્મલ ડિલિવરી થઈ બરોબર. બાળક જન્મ્યું છે તો બાળક તો એમને તમે બતાવ્યું તો નથી જ કોઈને. આજે રેર ડિસઓર્ડર હોય ને એમાં બધું જન્મતી વખતે જ થાય. અંદર તો બાળક અમે ચેક કરતા તક નતા કરતા બાળક ના ધબકારા પેટી પડે. બાળક જયારે આવી તકલીફો આવે ને, હું બાળકનો ડોક્ટર છું બરાબર. બાળક જયારે તકલીફ બે મારી વાત સાંભળો પહેલા. બાળક જયારે પણ આવું તકલીફ આવે ત્યારે એને ઇમરજન્સીમાં સારવાર આપવી પડે, જે એને આપણે શ્વાસ નળીમાં નડી નાખીને જે બેગથી આપણે ઓક્સિજન ને બધું આપવું પડે, એ બધું કરવા માટે અમે એને ફટાફટ NICUમાં લીધું છે. સગા તો ડિલિવરીમાં હાજર જ હતા. કાચની પેટીમાં જયારે પણ બાળકને જે ઇમરજન્સીમાં ડિલિવરી પછીની ટ્રીટમેન્ટ આપવાની હોય ફટાફટ આપી, એના ધબકારા નહોતા આવતા એટલે ફટાફટ એને NICUમાં લઈ ગયા. ઓક્સિજન નડી નાખીને જે આપવાનું હતું અમે આપીને કોશિશ કરી. પછી પણ બે સગાને બોલાયા છે. કયા સગા હતા મને યાદ નથી રહ્યું. અમારે જોડે કેમેરામાં એવિડન્સ પણ હોય બરાબર ને, એટલે એવું તો તમે કહેશો જ નહીં કે બાળક અમને બતાવ્યું નથી બરાબર ને. બહુ 10-15 મિનિટ ધક્કા માર્યા તેવું કે થયું હતું. થોડી વાર ધક્કા તો માર્યા જ ને. એક ધક્કો માર્યો તો બેન પછી તરત મશીન થી ખેંચી લીધું બાળકે, લઈને ચેટલી તપલી કાઢી દીધા. આમ આખી ચેમ થઈ જઈ તમે ખબર છે. કઈ નતું થયું બેન, એ બધો મારો વિષય છે બરાબર છે ને. ચાલો નેનો કેસ જતો રહ્યો પણ આના મોટા કેસ નો તો થોડું તમારે તકી ડોક્ટર તમે દવા તમારી આવો રોગ આવો રોગ હજારોમાં એક જણને હોય છે કે જેના બ્લીડિંગ બંધ ના થાય. રોગ લોહી જાય ના પિયા પેલો તાકી છો રોગ હતો તો પેલંથી એમ કહેવાય ને. એક ફરજ મોલો કે દવા તમારી સારું હોય માના ચેક થાય કે લોહી બંધ થશે કે નહીં. આ બધું રેર તમારા રિપોર્ટ કોઈ આખા બધાને જેટલા મારા ત્યાં 400 જણા આવતા તો બધાને કહીએ તો બહુ હજારોમાં રિપોર્ટ થાય એવા. પણ રેર ડિસઓર્ડર કહેવાય, કોઈ બધાને એવામાં ચેક કરવા ના જતા. અમે એક વખત ટીવી મે જોતા તા તમે એમ કોઈ કરતા નહીં. પણ એ અલગ વસ્તુ છે બેન. હવે તમને હું કેવી રીતે સમજાવું બ્લડ દાન થયું એ મને ના ખબર. શું ડોક્ટર તમે